જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર. માં આશાપુરાના દર્શન કરવા માતાના મઠ જઈ રહ્યા છીએ. સવારના 7 વાગ્યા છે અને બધાય ગ્રુપમાં એક મિત્ર એવો હોય જ જે 10 મિનિટનું વહીને કલાકે આવે છે, તેમાંથી આ એક છે. આપણે પ્રથમ ધ્રોલથી નોનસ્ટોપ ગાડી જશે માળિયા. માળિયા નાસ્તો કરીને માળિયાથી નોનસ્ટોપ પહોંચવાનું છે માંડવી. માંડવી આપણે બીચ રાઈડ થોડી કરશી અને આજુબાજુ પેલેસે ફરશું અને ત્યાંથી નોનસ્ટોપ રાત સુધીમાં માતાના મઢ આપણે પહોંચવાનું છે. મસ્ત પ્લાનિંગ. માળિયા ઓનેસ્ટ આવી ગઈ છે. હવે નાસ્તા પાણી કરી લેશું પછી આગળ વધી. આપણે મયુરસિંહ જો આપણા આટલો નાસ્તો લઈને આવે છે. નાસ્તા પાણી થઈ ગયા છે ફૂલ. હવે ગાડી નોન સ્ટોપ હાલશે માંડવી સુધી. હવે વાંધો નથી. ફાઇનલી મિત્રો માંડવી આવી ગયું છે. હવે આપણે સૌ પ્રથમ તો બપોર છે એટલે પહેલાં આપણે અંબાધામ જઈશું, જે અહીંથી થોડુંક જ દૂર છે. ગોધરા કરીને ગામ છે, ત્યાં માતાજીનું ધામ છે, ત્યાં આપણે દર્શન કરવા જઈશું. મિત્રો, આ અંબાધામ જે ગોધરામાં આવ્યું 2006 બનેલું છે. જોકે ઘણા લોકો ત્યાં ગયા નહીં હોય પણ બહુ જોવાલાયક સ્થળ છે એટલે આપણે પહેલાં ત્યાં જઈશું પછી માંડવી બીચ જઈશું. મિત્રો, આપણે અંબાધામ પહોંચી ગયા છીએ. હવે આપણે તમે સામે જોઈ શકો છો કે એક ગિરનાર પર્વતની ઝાંખી બનાવેલી છે, જ્યાં ગિરનાર પર્વતમાં જેટલા સ્થળ આવેલા છે માતાજીના તેને દર્શાવવામાં આવ્યા છે. આપણે ટિકિટ લઈ લીધી છે, હવે મ્યુઝિયમ જોવા માટે જઈશું. મિત્રો, જોઈ શકો છો તમે અંદર કઈ રીતનું બધું બહુ ખૂબ જ જોવાલાયક અંદર બનાવ્યું છે. જે ગામડામાં જે કઈ રીતે લોકો રહે છે, એક પરિવારમાં રહે છે, તેને અહીંયા દર્શાવવામાં આવ્યું છે.
સ્પેશિયલ ધોરણનું અહીંયા આખી જીવની દર્શાવવામાં આવી છે કે ટૂંકમાં શું શું થયું હતું તે બધી રીતે અલગ અલગ આવા ઘણાય પ્રદર્શન છે જેમાં અલગ અલગ રીતે જોવામાં મા આશાપુરાને દર્શાવવામાં આવ્યું છે કઈ રીતે મંદિરની સ્થાપના થઈ. મિત્રો હવે ગુફા જે હવે આપણે તેની અંદર જાશું કે શું જોવા માટે લખ્યું છે. તમે જોઈ શકો છો કાયદેસર જે ગુફા હોય તેવું જ બનાવવામાં આવ્યું છે. ભીત ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. ગુફા તો બહુ લાંબી છે. તેની અંદર પણ એક મંદિર મોટું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. તો આપણે ગુફાની બહાર નીકળ્યા છીએ. નીકળ્યા તો ઉપર આપણે જે ગિરનાર પર્વત જેવું બનાવ્યું છે તેની ઉપરથી નીકળ્યા છીએ. ખૂબ જ મસ્ત જોવાલાયક સ્થળ છે. એકવાર તો અહીંયા આવું જ જોઈએ. અંબાધામથી આપણી ગાડી સીધી ઉતરી વિજય વિલાસ પેલેસ જોવા માટે. પહેલાં આપણે વિજય વિલાસ પેલેસ જઈશું પછી માંડવી બીચ જઈશું.
માતાજીના ગીત સાંભળતા સાંભળતા આપણે હવે માંડવીથી માતાના મઢ જવા નીકળી ગયા છીએ. હર કે હર કુમારી કરે